નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે કાલથી નવું પ્રકરણ ચાલુ કર્યું. તો એમાં એટલે કે પ્રાણી પેશીઓની અંદર આપણે આજે છે એ બીજી સંયોજક પેશી વિશે અભ્યાસ કરવાનો છે. હવે સંયોજક પેશીની અંદર પણ ઘણા બધા પ્રકારો પડે. સંયોજક પેશી છે એ હંમેશા એકબીજા સાથે સંકળાયેલી હોય, આખા શરીરમાં આપણા શરીરમાં ફેલાયેલી હોય, અને રુધિર સિવાયની બીજી બધી એક પ્રકારની જે સંયોજક પેશીઓ છે, એક પ્રકારનું કોલેજન નામનું એક પ્રોટીન ધરાવે છે. તો આપણે સંયોજક પેશી વિશે વાત કરીએ. સંયોજક પેશી એ વિસ્તૃત રૂપે આપણા આખા શરીરમાં ફેલાયેલી હોય છે અને તેના અંગોને જોડવાનું કામ કરે. એ આખા શરીરમાં ફેલાયેલી હોવાથી આપણા એકબીજા સાથે દરેક અંગો છે એ ફેલાય છે. એમાં આપણે કહીએ તો કે રુધિર સંયોજક પેશી, પછી મેદપૂર્ણ પેશી, સ્નાયુ પેશી, કંકાલ પેશી, એ અસ્થિ, એ બધાનો આની અંદર સમાવેશ થાય છે. એમાં રુધિર સિવાયની બીજી બધી સંયોજક પેશી એ એક રચનાત્મક પ્રોટીન ધરાવે. એ પ્રોટીનને કોલેસ્ટ્રેન, કોલેજન અથવા તો ઇલાસ્ટિન કહેવામાં આવે છે. અને તે કોલેજન છે એનું કાર્ય મુખ્ય એવું છે કોલેજન નામના પ્રોટીનનું, કે તે પેશીને મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા અને લચીલાપણ પ્રદાન કરે. એ સ્થિતિસ્થાપકતા આપે એટલે કે ખૂબ સ્થિતિસ્થાપક રહે, લચીલાપણું એટલે કે આમ સરકી શકે એકબીજાની ઉપર, એ લચીલાપણું. અને મજબૂતાઈ એટલે કે મજબૂત પેશીઓ હોય, આ કોષો પોલિસેકેરાઇડ. હવે આ કોલેજન તંતુ છે ને એ એક પ્રકારના પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે છે, અને એ પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે જે બીજા કોષો તંતુઓ વચ્ચે આધારક દ્રવ્ય તરીકે વર્તે. જો એક પ્રકારનું આધારક દ્રવ્ય શેનું બનેલું હોય તો કે પોલિસેકેરાઇડનું, અને એ પોલિસેકેરાઇડનું શેમાંથી આધારક દ્રવ્ય નીકળે તો કે કોલેજનમાંથી. હવે એ સંયોજક પેશી છે એના મુખ્ય ત્રણ પ્રકાર, એક છે શિથિલ સંયોજક પેશી, બીજી છે સઘન સંયોજક પેશી, અને ત્રીજી છે વિશિષ્ટ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી એ ત્રણ પ્રકારની મુખ્ય સંયોજક પેશી હોય. એમાંની પહેલી શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી કેવું હોય તો કે તેના જે કોષો છે તેમજ એમાં શું હોય તો કે તંતુઓ. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ હશે, મને થોડીક આકૃતિ દોરવામાં અહીંયા સ્પેસ ઘટે, તમે એવું લાગે તો જોડે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. તો કે એમાં બીજા માસ્ટ કોષો એટલે કે બૃહદ કોષો હોય, કોલેજનના તંતુ હોય, અને એની અંદર આવા તંતુઓ હોય. તંતુ એટલે આવા બધે જે તંતુ સ્વરૂપે કોષો હોય, તો એ બધાને એકબીજા સાથે અર્ધતરલ, અર્ધતરલ એટલે કે પૂરું કાંઈ તરી ન શકે. કેમ, એક આધારક દ્રવ્ય હોય એમાં આ શિથિલ સંયોજક પેશી છે એ તરતી હોય, તો એ રીતે એ ગોઠવાયેલી હોય. હવે એ શિથિલ સંયોજક પેશી છે એ બે પ્રકારની હોય. ઉદાહરણ તરીકે એક તંતુ ઘટક પેશી અને બીજી છે મેદપૂર્ણ પેશી. એમાં તંતુ ઘટક પેશી એ ત્વચાની નીચે આપણા ત્વચામાં 2-3 જે સ્તરો આવેલા છે ચામડીની નીચે, તો એની અંદરની તરફ આવેલી હોય, અને ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે, ઘણીવાર એ અધિચ્છદ પેશીની માટે એક માળખાનું કાર્ય કરે. તો એવું પણ એનું કાર્ય છે કે અધિચ્છદ પેશીઓનું આધારકીય એટલે કે એનું આધારક પદાર્થ બનાવે તંતુ ઘટક પેશી. પછી એમાં બીજા કયા કોષો હોય તો કે તંતુ ઘટક પેશીમાં માસ્ટ કોષો હોય, બૃહદ કોષો હોય અને તંતુ કોષો હોય. એ એટલાથી છે, માસ્ટ કોષો, બૃહદ કોષો એટલે બૃહદ કોષોને ભક્ષક કોષો પણ કહેવાય, અને તંતુ કોષો એ શિથિલ તંતુ ઘટક પેશીઓ આ બધા કોષો ધરાવે. બીજી છે મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી એ ચામડીની નીચે આપણું ઉપલું જે સ્તર છે ને એની નીચે ડાયરેક્ટ આવેલી હોય, અને એ સઘન રીતે એકદમ આમ સઘન નજીક નજીક ગોઠવાયેલી હોય, અને
મેદપૂર્ણ પેશીની વાત કરીએ તે મેદનો સંગ્રહ કરે એટલે કે ચરબી. મેદનો અર્થ થાય ચરબી. તો મેદપૂર્ણ પેશી છે એક પ્રકારનો ચરબીનો સંગ્રહ કરે. શું તો કે આપણે ખોરાક ખાઈએ છીએ તો તે વધારાના પોષક પદાર્થો ત્વરિત રીતે ઝડપથી ઉપયોગી નથી લેવાતા એવા પદાર્થોનું મેદપૂર્ણ પેશી છે એ મેદના ચરબી રૂપે છે. એ ચરબીમાં મેદમાંથી એટલે કે પોષક પદાર્થોનો ચરબીમાં રૂપાંતર પામે. મેદ એટલે કે ચરબી એમાં રૂપાંતર કરે અને પછી એ આપણા ચામડીના નીચેના ભાગમાં સંગ્રહ કરે. તો એ છે મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી તો કે એ ત્વચાની નીચે તરત ત્વચાના સ્તરમાં આવેલી હોય અને એ અલગ અલગ પ્રકારના કોષો ધરાવે. મેદપૂર્ણ પેશી એટલે કે જે પોષક પદાર્થોનું ચરબીમાં રૂપાંતર કરે અને એ સંગ્રહ કરે. હવે બીજી પેશી છે સઘન સંયોજક પેશી. સઘન એટલે કે એકદમ છે નજીક રીતે ગોઠવાયેલી. શિથિલ એ એટલી બધી નજીક નથી પરંતુ આમ શિથિલ એટલે કે વેરવિખેર રીતે ગોઠવાયેલું પરંતુ સઘન એટલે કે મજબૂત રીતે એકદમ સઘનલી રીતે ગોઠવાયેલા હોય એના તંતુ અને કોષો. સઘન સંયોજક તમારી પાઠ્યપુસ્તકમાં એની પણ આકૃતિ છે. સઘન નિયમિત તો કે તંતુઓની નિયમિત ગોઠવણી હોય એટલે એક જ હારમાં એમાં બધાય જે એમાં કોલેજન તંતુ હોય તો એ પણ એક હારમાં બધાય ગોઠવાયેલા હોય એક જ હારમાં આડાવાળા નહીં તો એને કહેવાય સઘન નિયમિત. જ્યારે સઘન અનિયમિત છે એ કોને કહેવાય તો કે સઘન અનિયમિત કાસ્થિ અસ્થિ આપણા સ્નાયુબંધ દ્વારા જ્યારે જોડાય તો એ રીતે હોય અને સઘન અનિયમિત તો કે એમાં કોલેજન જે પ્રોટીન છે રહેલો એ પ્રોટીનનો તંતુ એ આખામાં બધી આમ એની જે ગોઠવણી છે એ બધી અનિયમિત પ્રકારની. નિયમિત નહીં એના તંતુઓ છે એ અનિયમિત રીતે ગોઠવાયેલા સ્નાયુમાં છે એ સઘન અનિયમિત પેશી આવેલી હોય છે. સોરી આપણે ચામડીની ત્વચાની નીચે. હવે એ જ રીતે વિશિષ્ટ સંયોજક પેશી આપણે આ બંનેને થોડુંક રિવિઝન કરી લઈએ. શિથિલ સંયોજક પેશી એટલે કે એના કોષો છે એ શિથિલ રીતે એટલે બહુ મજબૂતાઈથી નહીં વેરવિખર રીતે ગોઠવાયેલા. એનો તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એના બંને ઉદાહરણો છે. એમાં તંતુ ઘટક પેશી છે એ ત્વચાની નીચે આવેલી છે અને તે અધિચ્છદ પેશીનું આધારથી માળખું પણ બહાન અને વિવિધ પ્રકારના કોષો એમાં હોય. માષ્ટ કોષો બૃહદ કોષો અને તંતુ કોષો. મેદપૂર્ણ પેશી તો કે ચામડીની નીચે એ જ્યારે આપણે ખોરાક લઈએ તો એના પોષક પદાર્થોનો ચરબીમાં રૂપાંતર કરે અને સંગ્રહ કરે. અને સઘન સંયોજક પેશી કે જે તંતુઓની સઘન રીતે ગોઠવાયેલી હોય અને એ સઘન નિયમિત હોય અને સઘન અનિયમિત હોય. નિયમિત હોય તો એના તંતુઓની ગોઠવણી અનિયમિત. કયા તો કે કોલેજન તંતુ તમારે એમાં આકૃતિમાં આવા આપેલા હશે મોટા મોટા. અને આમાં તો કે સઘન અનિયમિતમાં જે કોલેજન તંતુ છે એ અનિયમિત ગોઠવાયેલા હશે. તો આ પણ એકદમ ઇઝી છે. હવે આપણે જોઈએ ત્રીજા નંબરની વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશીના ઉદાહરણ છે કાસ્થિ અસ્થિ અને રુધિર. એ બધા છે વિશિષ્ટ સંયોજક પેશી છે. એમાં કાસ્થિ અસ્થિ એ કોલેજન દ્રવ્ય ધરાવે પણ રુધિર છે એ કોલેજન પ્રોટીનનો જે તંતુ છે એ ધરાવતું નથી. એમાં પહેલું કાસ્થિ. કાસ્થિ છે એ આંતરકોષીય દ્રવ્ય છે. એનું કેવું તો કે કઠણ સ્થિતિસ્થાપક દબાણ સામે પ્રતિરોધક છે. આનું જે આંતરકોષીય જે દ્રવ્ય એટલે કોષોની વચ્ચેનો દ્રવ્ય એકદમ કઠણ અને સ્થિતિસ્થાપક અને કોઈ પણ દબાણ લાગે તો એ પણ પ્રતિરોધ કરી નાખે એવું હોય છે. આ પેશીના કોષો સ્વયંસ્ત્રાવિત પોતાની રીતે સ્ત્રાવિત કરે કાંઈ પણ પદાર્થને એવા હોય છે અને એના આધારકની વચ્ચે નાની ગુહાઓ એટલે કે ખાલો ભાગ ધરાવે છે. કાસ્થિની વચ્ચે અંદર નાના ખાલા ભાગ પણ હોય. પૃષ્ઠવંશીના ભૂરમાં શરૂઆતમાં જે કાસ્થિ હોય ને એ જ્યારે એ પૃષ્ઠવંશી સજીવો પુખ્ત બને એટલે અસ્થિમાં રૂપાંતર પામી જાય. એના કાસ્થિ હોય ને આપણે કહીએ ને કાસ્થિને અસ્થિને હાડકાએ બધાય તો એ ક્યાં હોય કાસ્થિનો ભાગ તો કે આપણા નાકના ટોચના ભાગે કાસ્થિ હોય. કાસ્થિ હોય ને એ થોડુંક નાજુક હોય અસ્થિ કરતાં
પછી કરોડ સ્તંભ હોય ને એ કરોડ સ્તંભમાં જે એક કરોડ રજ્જુ બીજા કરોડ રજ્જુ સાથે જોડાય ને તો એ પાસે પાસેના જે અસ્થિઓ છે ને એ કાસ્થિ દ્વારા જોડાયેલા હોય અને આપણા હાથ પગની અંદર જે હાથ પગમાં પણ છે એ આપણે કાસ્થિનો ભાગ રહેલો હોય તો એ નાકના ટોચના ભાગે કરોડ સ્તંભમાં કાસ્થિ હોય ને એ આમ એક એક પ્રકારનું એમ એટલું સખત ન હોય જેટલું અસ્થિ હોય એના જેટલું એમ તો એ કાસ્થિ થોડુંક નાજુક હોય એમ કઠણ હોય પરંતુ તોય નાજુક હોય પછી અસ્થિ અસ્થિ એ આપણા આખા શરીરમાં આપણે કહી નાખ્યું અસ્થિના આપણા જે કંઈ હાડકા બનાવીએ તો એ સખત અસ્થિ અને અસ્થિતિસ્થાપક એટલું બધું સ્થિતિસ્થાપક નહીં આધારક દ્રવ્ય એટલે તો આપણે અસ્થિતિસ્થાપક કારણ કે આપણે એટલે જ્યારે પડીએ ને ત્યારે તરત આપણે ઘણીવાર બહુ ઊંચેથી પડ્યા હોય તો આપણે હાડકા ભાંગી જાય તો એ અસ્થિતિસ્થાપક અને આધારક દ્રવ્ય પણ ધરાવે તેમાં કેલ્શિયમ ક્ષાર હોય આપણા હાડકામાં કેલ્શિયમ ક્ષાર હોય અને કોલેજન તંતુઓથી સમૃદ્ધ હોય કોલેજન તંતુ વધારે વધારે હોય તે શરીરની મુખ્ય પેશી છે આપણું આખું અસ્થિનું આખું માળખું બનેલું છે શરીરનું અને પગના લાંબા અસ્થિ ઉદાહરણ તરીકે ઉદાહરણ જોઈએ તો કે પગના આપણા લાંબા અસ્થિઓ જે ઉપર ભાર વહન કરીએ તો પણ એ ભાર વહનનું કાર્ય કરે પછી અસ્થિનું જે કંકાલ સાથે જોડાય અસ્થિને કાસ્થિ બંને જોડાય અને આપણે છે એ હલનચલન કરી શકે આપણા હાથ પગ કાસ્થિ અસ્થિ બંનેના બનેલા છે કેટલાક અસ્થિઓમાં અસ્થિ મજ્જા એ કેટલાક અસ્થિમાં તો કે અસ્થિમજ્જા આવેલું છે એ અસ્થિમજ્જા તો કે રુધિરના કોષો અસ્થિમજ્જાનું કાર્ય શું હોય કેટલા અસ્થિઓમાં અસ્થિમજ્જા એક એ રુધિર કોષો ઉત્પન્ન કરવા માટેનું સ્થાન અસ્થિમજ્જામાં રુધિર કોષો ઉત્પન્ન થાય હવે ત્રીજા નંબરનું છે રુધિર રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે જેમાં કોલેજન પ્રોટીન નથી તે રુધિર રસ ધરાવે પછી રક્તકણ ધરાવે એટલે કે RBC રેડ બ્લડ સેલ જે કેવા કલરનું હોય તો કે લાલ કલર પ્રદાન કરે રુધિરમાં અને રક્તકણનો લાલ કણ કેમ હોય RBCનો રુધિરમાં લાલ લાલ તો કે એમાં એક હિમોગ્લોબિન પ્રોટીન હોય કોલેજન પ્રોટીન નહીં પરંતુ કેવું તો કે હિમોગ્લોબિન પ્રોટીન જે શું કરે તો કે લાલ રંગ માટે એટલા માટે આપણું રુધિર લાલ કલરનું દેખાય શ્વેતકર RBC WBC આપણે કહીએ સોરી RBC સોરી WBC શ્વેતકણ એટલે કે જે શું કરે તો કે રક્ષણ શ્વેતકણો આપણે શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ માટે જવાબદાર હોય રક્ષણ કરે આપણા શરીરનો રોગો સામે તો એ વ્હાઇટ એને કહેવામાં આવે છે વ્હાઇટ બ્લડ સેલ અને શું કહેવામાં આવે તો કે રેડ બ્લડ સેલ પછી આને તો કે વ્હાઇટ બ્લડ સેલ તો આ એના નામ છે અને રુધિર કણિકાઓ કે રુધિર કણિકાઓ પણ અલગ પ્રકારની આવેલી હોય જે આપણે એક આખો રુધિર યુનિટમાં આનું નેક્સ્ટ વધારે પડતું વિસ્તૃત આખો યુનિટ અભ્યાસ કરવાનો છે એ તો કે રુધિર આખા શરીરમાં પરિવહન પામે અને જ્યારે પરિવહન આપણા આખા શરીરમાં ફેલાયેલું હોય પરિવહન થતું વહન થતું હોય અને એ શું કરે તો કે વિવિધ પદાર્થોનું રુધિરની અંદર આપણે કાંઈ વિટામિન પ્રોટીન બધું એની સાથે વહન પામતું હોય તો એ વિવિધ પદાર્થોનું પણ વહન કરે છે તો એ કાર્ય રુધિરનું છે તો આ બધી પેશીઓ બહુ ઇઝી છે આમાંથી ઘણી વખત નીટના MCQ પણ આવતા હોય અને તમારે થિયરિકલમાં આ પેશીઓ વિશે અભ્યાસ કરવાનો થતી હોય તો મુખ્ય પ્રકાર તો કે શિથિલ સંયોજક પેશી સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી એમાં શિથિલ સંયોજક પેશીમાં તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી સઘનમાં તો કે સઘન નિયમિત ને અનિયમિત પેશી અને વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિ અસ્થિ અને રુધિર આ બધાના બબ્બે આના બેના બે બે ને ઓલાના ત્રણ એમ અલગ અલગ પાછા પ્રકાર છે તો દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો